नमस्कार मित्रों, आज आप धोरण छ गणित विषय जुलाई 2021 सामयिक मूल्यांकन कसोटी एट्ले कि निदान कसोटी संपूर्ण सॉल्यूशन जोशो। तो जो अपने आ मॉडल पेपर प्रश्न नंबर एक अ नीचे नी संख्याओं ने अंक में लखो जेना कुल 5 मार्क्स है। तो पहली संख्या आपेली है 5,30,000, तब जो सको बाजू में अंक में लखेली है, ये दरेक प्रश्न उत्तर बाजू में लखेला है। बीजी संख्या है 12,13,100, तीजू है 53,62,824, चौथु से 94,22,947, पांचमू से 96,25। त्यार पछी प्रश्न नंबर एक ब नीचे नी आकृति में सौथी मोटो तथा सौथी नानो खूणो जणावो जेना कुल 4 मार्क्स है। सौथी मोटो खूणो डी है अने सौथी नानो खूणो बी है। त्यार पछी बीजू सौथी मोटो खूणो अहीं बीजी आकृति में ए है अने सौथी नानो खूणो ई है। प्रश्न नंबर एक नीचे नी संख्या माटे शोधो, एमां 1 थी 50 सुधी नी संख्याओ जणावानी छे जेना 4 मार्क्स है। पहेलू त्रण वडे निशेष भागी शक। क्या पढ़ाई में आपको आते हैं डाउट्स? तो 5 सेकंड में डाउट नट्स के साथ करो आउट। बस अपने सवाल की फोटो खींचो, क्रॉप करो और तुरंत वीडियो सॉल्यूशन पाओ। चाहे आपका सवाल फिजिक्स, केमिस्ट्री, मैथ्स, बायोलॉजी का हो, CBSE, UP, बिहार, मध्य प्रदेश या अन्य स्टेट्स बोर्ड का हो, यहाँ तक कक्षा 6 से 12 IIT, GNET सभी सवालों के वीडियो सॉल्यूशंस सिर्फ 5 सेकंड में मिलेंगे डाउट नट ऐप पर। साथ ही डाउट नट पर चल रही है इंडिया की नंबर 1 डेली ऑनलाइन वीडियो क्लासेस, वो भी इंग्लिश और हिंदी मीडियम में, जहां पूरा कोर्स पढ़ाया जा रहा है। तो आज ही जाके इन कोर्स का हिस्सा बनिए और डाउट नट ऐप इंस्टॉल करिए। तेवी संख्या हो तो 3, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39, 42, 43, 45, 48. बीजू 4 वडे निशेष भागी शकाय तेवी संख्या हो तो 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40, 44 અને 48. ત્રીજું છે 5 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓ તો 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને 50. અને ચોથું છે 10 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓ તો 10, 20, 30, 40 અને 50. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 અ નીચે આપેલી દરેક સંખ્યાના 5 ગુણક શોધો જેના કુલ 5 માર્ક્સ છે। એમાં પહેલું 9ના ગુણક તો 9, 18, 27, 36 અને 45. બીજું છે 12ના ગુણક તો 12, 24, 36, 48 અને 60. ત્રીજું છે 7ના ગુણક તો 7, 14, 21, 28 અને 35. ચોથું છે 15ના ગુણક 35, 45, 60 અને 75. અને પાંચમું છે 13ના ગુણક તો એમાં થશે 13, 26, 39, 52 અને 65. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 બ નીચેની પેટર્ન કરો જેના કુલ 5 માર્ક્સ છે। જો 22 વત્તા 24 વત્તા 26, બે નો વધારો થાય છે તો 28 વત્તા 30 બરાબર। એવી રીતે બીજી પેટર્ન જુઓ તો 11 વત્તા 13 વત્તા 15 વત્તા 17 વત્તા 19. ત્રીજી પેટર્નમાં 21 વત્તા 23 વત્તા 25 વત્તા 27 વત્તા 29. ચોથી પેટર્નમાં આવશે 12 વત્તા 14 વત્તા 16 વત્તા 18 વત્તા 20. પાંચમાં આવશે 2 વત્તા 4 વત્તા 6 વત્તા 8 વત્તા 10. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 ક જોડકા જેડો જેના કુલ 5 માર્ક્સ છે। તો અહીં તમે જોઈ શકો છો કે દરેક આકારો જે છે તેને સાચા જવાબ સાથે જોડવામાં આવેલા છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 ડ માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ 10 માર્ક્સ છે। નીચેના માપને મિલીમીટરમાં રૂપાંતર કરવાનું કહ્યું છે। તો પહેલું માપ આપેલું છે 13.3 સેન્ટીમીટર, જેને મિલીમીટરમાં રૂપાંતર કરીએ તો જવાબ આવશે 133 મિલીમીટર. બીજું છે 2.4 સેન્ટીમીટર, એનો જવાબ આવશે 24 મિલીમીટર. ત્રીજું છે 14.9 સેન્ટીમીટર, જેનો જવાબ આવશે 149 મિલીમીટર. ચોથું છે 8.3 સેન્ટીમીટર, એનો જવાબ આવશે 83 મિલીમીટર. પાંચમું છે 0.9 સેન્ટીમીટર, જેનો જવાબ આવશે 9 મિલીમીટર. ત્યાર પછી જોઈએ બીજું, નીચેના માપને સેન્ટીમીટરમાં રૂપાંતર કરો, 56 મિલીમીટર બરાબર થશે 5.6 સેન્ટીમીટર. બીજું છે 107 મિલીમીટર, એટલે થશે 10.7 સેન્ટીમીટર. ત્રીજું છે 4 મિલીમીટર, જેનો જવાબ આવશે 0.4 સેન્ટીમીટર. ચોથું છે 39 મિલીમીટર, જેનો જવાબ થશે 3.9 સેન્ટીમીટર. પાંચમું છે 141 મિલીમીટર, જેનો જવાબ આવશે 14.1 સેન્ટીમીટર. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 અ જોઈએ, નીચે આપેલી પરિમિતિ શોધો જેના કુલ 4 માર્ક્સ છે. હવે જો અહીં આકૃતિ આપેલી છે તો એની પરિમિતિ શોધવા માટે તે આકૃતિની બધી જ બાજુઓના માપનો સરવાળો કરવો પડશે. તો 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5 એટલે 20 સેન્ટીમીટર. બીજી આકૃતિ છે એમાં પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો એટલે 18 સેન્ટીમીટર થશે. ત્યાર પછી જે ત્રીજી આકૃતિ છે તેમાં બધી બાજુઓના માપનો સરવાળો કરીએ તો 18 સેન્ટીમીટર તેની પરિમિતિ મળશે. અને ચોથી આકૃતિની પરિમિતિ આપણને મળશે 28 સેન્ટીમીટર. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 બ દાખલા ગણો જેના કુલ 4 માર્ક્સ છે. 78 × 27. તો અહીં તમે જોઈ શકો છો રકમ લખેલી છે, તેની રીત પણ લખેલી છે અને જવાબ આવશે 2106. બીજું છે 39 × 19, તો 390 વત્તા 351 એટલે જવાબ આવશે 741. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 ક દાખલા ગણો જેના કુલ 4 માર્ક્સ છે. પહેલું, મમતાબેન પોતાની પાસેના 40 ડઝન કેળા
નજીકની શાળાના 240 વિદ્યાર્થીઓને વહેંચે છે, તો દરેક બાળકને ભાગમાં કેટલા કેળા આવશે? તો મમતાબેનની પાસે 40 ડઝન કેળા છે. હવે એક ડઝનમાં 12 નંગ છે, તો 40 ડઝનમાં કેટલા હોય? તો 40 × 12 બરાબર 480 નંગ. તો દરેક બાળકના ભાગે 2 કેળા આવશે. બીજું, એક ગુલદસ્તો બનાવવા 37 ફૂલ જોઈએ છે, તો આવા 98 ગુલદસ્તા બનાવવા કેટલા ફૂલ જોઈએ? એક ગુલદસ્તો બનાવવા 37, તો 98 ગુલદસ્તો બનાવવા કેટલા એ પદ મૂકવું પડશે? તો 98 × 37 એટલે 3626 ફૂલ કુલ જોઈશે. તો આ વિડીયોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા સોલ્યુશન સાથે.